नमस्ते विद्यार्थी मित्रों, काले आपणे खानगीकरण, उदारीकरण अने वैश्विकीकरणनी चर्चा करी। 1991 अंदर आ त्रण बाबतोमां सुधारो करवामां आव्यो अने भारतमां एने अपनाव्यो। त्यार पछी छे विश्व व्यापार संगठन WTO, वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन। तो संयुक्त राष्ट्र संघना सभ्य देशों द्वारा 1 जानुआरी 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન WTO શરૂ કરવામાં આવ્યું। યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું। આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે। આ સંસ્થાના ધ્યેયો નીચે મુજબ છે। 1 જાન્યુઆરી 1995 બરાબર, પછી મુખ્ય મથક છે તો સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે, સ્વિટ્ઝર્લેન્ડ યાદ રાખવાનું છે। પૂછાઈ ગયેલા પ્રશ્નો છે આ બધા, કે વિશ્વ વ્યાપાર સંગઠનનું WTOનું પૂરું નામ, તો વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, અને સ્થાપના ક્યારે થઈ, તો 1 જાન્યુઆરી 1995, સંસ્થાનું મુખ્ય મથક ક્યાં, તો સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે, બરાબર। ધ્યેય જોઈએ આપણે એના, તો વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા, એ જ એનું મુખ્ય કામ હોય જ તે। વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, કે ભાઈ વિદેશી વ્યાપાર છે એ આપણા દેશમાં ક્યારે આવે, તો કે આપણા દેશમાં એને સુરક્ષા આપવી પડે અને આપણા ઉદ્યોગોને વધારે પડતી સુરક્ષા આપણે આપતા હોય અને એને ઉદ્યોગોને ન આપતા હોય એવું નહીં કરવાનું। વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું। કાર્યો જોઈએ આપણે, બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોને અમલ કરવા, બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરવું। વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા માટે, વાટાઘાટો માટે ફોરમ, ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી બજાવે છે। જો વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલી ચર્ચા વિચારણા માટે વાટાઘાટો છે એ ઊભી કરે, બંને વચ્ચે વાટાઘાટો હોય તો એના માટેનું એક સારું એવું પ્લેટફોર્મ ઊભું કરે। WTO ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે। જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે। હવે જો એ ભારતીય અર્થકરણ ઉપર એની કેવી અસર થઈ, કે ભાઈ ભારતના અર્થકરણમાં વિશ્વ વ્યાપાર સંગઠનને લઈને કેવા ફેરફારો આવ્યા। આ સંસ્થાની સ્થાપનાના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે, આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે। તો વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધુ થયો। 0.5% હતો, 0.5% હતો, એના બદલે 1% પૂરો થયો। WTOના સભ્યપદે રહેવાથી આપણે તૈયાર વસ્તુઓની નિકાસમાં વધારો થશે। WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે, નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હૂણિયામણમાં વધારો થશે। આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો તો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે। ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને
विकसित देशों भारत साथ केटले अंशे सहकार थी वर्ते छे आ बाबते तेना पर आधारित छे। टकाऊ एटले के सुपोषित विकास, विकास खाली नहीं पण केवो विकास थवो जोईए, टकाऊ विकास थवो जोईए। टकाऊ विकासनी व्याख्या मुजब भावि पेढ़ीनी जरूरियातो पूरी पाड़वानी क्षमताने नुकसान पहोंचाड़िया सिवाय वर्तमान पेढ़ीनी जरूरियातो संतोषवी, आम टकाऊ विकासमां पर्यावरणनी संसाधनोनी कायमी जाळवणी पर भार मूक्यो छे। जो टकाऊ विकासमां एवुं छे कि भई पर्यावरणने नुकसान पण न थवुं जोईए अने विकास पण थवो जोईए। मानव सृष्टिनी आसपास कुदरत अने मानव सर्जित आवरण केटलीक एटले कि पर्यावरण पर पड़ेली गंभीर असरोमां कारणे टकाऊ विकासनो ख्याल विकसित छे। आजनी पेढ़ीए जे विकास साध्यो छे अने जे झड़पथी विकास साधी रही छे तेने भविष्यमां टकावी शकाय तेम नथी। वर्तमान पेढ़ी जे सगवड़ो भोगवी रही छे ते ज सगवड़ो कदाच भावि पेढ़ीने प्राप्त थाय तेम नथी તેવો ભય સેવાય રહ્યો છે કે જો આ વિકાસ થાય એ વાત સાચી, પણ એનાથી જો પર્યાવરણને નુકસાન થાય તો ભાવિ પેઢીને એના ખરાબ પરિણામ ભોગવવા પડે। એટલે ટકાઉ વિકાસ ખૂબ જ જરૂરી છે। આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે। આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે। આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે। પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના અપનાવવી જોઈએ। ટકાઉ વિકાસ છે એ 3 માર્કની ટૂંકનો પૂછાઈ ગયેલો છે, બરાબર? એટલે યાદ રાખવાનું કે ભાઈ ટકાઉ વિકાસની અંદર મોટી બાબત શું છે તો કે પર્યાવરણનો ધ્યાન રાખીને વિકાસ કરવાનો છે। પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના અપનાવવી જોઈએ। પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલ, જળસંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો, એ જ પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા જેમ કે કોલસો, પેટ્રોલ, ખનિજ વગેરેને કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો ખેતીલાયક જમીન, જંગલ, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવાનો છે। પુનઃપ્રાપ્ત ફરી વખત આપણને મળે એમ છે તો એનો ઉપયોગ જેમ ફાવે એમ નથી કરવાનો। પછી કોલસો, પેટ્રોલ, ખનિજ વગેરેનો તો ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો। વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા। પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે શું? તો કે પર્યાવરણને નુકસાન પણ ન કરે અને સાથે વિકાસ પણ થાય। જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવા, જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓના એકથી વધુ ઉપયોગ, દાખલા તરીકે વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરેમાં કરવા। જે સાધન એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય એવા હોય, બરાબર, તો એનો વધારે વધારે ઈ જ સાધન વધારે વધારે વિકસાવવા। દાખલા તરીકે સિંચાઈ યોજના છે, નર્મદા ડેમ આપણે બાંધ્યો સરદાર સરોવર, બરાબર, તો એનાથી કેટલો ફાયદો થઈ ગયો? એક તો પાણી બચે, જળ એમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન થાય, પાણી બચશે તો નહેરો દ્વારા જુદી જુદી જગ્યાએ પાણી પહોંચાડવામાં આવશે। તો આવી રીતે ઘણા બધા ઉપયોગ હોય એવા સાધનોનો ઉપયોગ વધારવો। પ્રાકૃતિક સાધનનો દુરુપયોગ ન થાય ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે પર ઉપર નિયંત્રણ મૂકવા। ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો। તો ઉત્પાદનના તમામ ક્ષેત્રમાં સૌર અને પવન ઉર્જા જેવી બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો। પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં, તો આ આપણો પાઠનો છેલ્લો મુદ્દો છે।
पर्यावरणनी सुरक्षा माटे स्वीडनना स्टॉकहोम शहेरमां याद रखजो पर्यावरणनी सुरक्षा माटे स्वीडनना स्टॉकहोम शहेरमां 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ કે પૃથ્વી પરિષદનું આયોજન ક્યાં થયું હતું? તો સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં. યાદ રાખવાનું છે 1972માં. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાય, તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે, જેમ કે દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. વિશ્વભરમાં 5 જૂનને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યાદ રાખજો 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવ વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી પરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે. એટલે સૌથી અગત્યની વાત છે કે પર્યાવરણની સુરક્ષાની જવાબદારી સૌની છે, બરાબર. તો અહીંયા આગળ આ પાઠ આપણે પૂરો કરશું. તમને લોકોને સમજાઈ ગયું છે અને ન સમજાય તો વિડીયો ફરી વખત જોજો. 2 જ વિડીયા છે આપણાના, એટલે પાર્ટ 1 અને 2, અને સાથે વાંચવાનું તો રાખવું પડશે. કંઈ એમનેમ તો કાંઈ સમજાવવાનું છે નહીં, બરાબર. એટલે સાથે સાથે વાંચવાનું પણ રાખશું તો તમને વધારે સરળતાથી સમજાશે. તો આપણે આ લેક્ચરને પૂરો કરવી. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ આ સાથે આપણે પાઠ નંબર 15 અને 16 છે એ પૂરા થશે. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.